નમસ્કાર દર્શકો મંતવ્ય ન્યૂઝના વિશેષ કાર્યક્રમ કાલનો દિવસ કેવો સ્વાગત છે હું છું ભક્તિ તમામ અમે આપને માહિતગાર કરતા હોઈએ છીએ કે તમારી આવતીકાલ કેવી જવાની છે આવતીકાલનું રાશિફળ શું છે આવતીકાલના પંચાંગો કેવા છે આ તમામ માહિતીથી માહિતગાર કરવા માટે ચાલુ શરૂઆત કરીએ આજના વિશેષ કાર્યક્રમની

મીન રાશિના થ રહેશે નક્ષત્ર સાંજે સમાપ્ત થશે જે મીન રાશિનો ચંદ્ર છે મેષ રાશિમાં ભ્રમણ કરશે જે વિછોડો છે નહીં દિવસ ચોખ્ખો છે સૂર્ય રાશિ મકર ને ચંદ્ર રાશિ મીન છે સૂર્યોદય સવારે સાત ને આઠ કલાકનો અને જ્યારે સૂર્યાસ્ત છે એ સાંજે છ ને ચોર કલાક નો છે ચંદ્રોદય ની વાત કરીએ તો દસ ને એ ચંદ્રોદય થશે જે ચંદ્રાસ છે અભિજિત મુ સારા ચોગડિયા નું મુહૂર્ત છે જે રાહુકાળ છે એ ચાર બેતાલીસ થી છ ચાર નો રાહુકાળ છે કોઈ પણ સારું કામ કરો તો આ રાહુકાળમાં ના થાય ખાસ ધ્યાન રાખવાની જરૂર છે રાહુકાળમાં લાંબી મુસાફરી પણ ના થાય ધ્યાન રાખવાની છે વસ્તુ અને જો મુસાફરી કરી આવશ્યક છે મુસાફરી કરવી અનિવાર્ય છે તો ગોળ અને દહીં ખાઈને નીકળવાનું અને એક કપૂરી પાન તમારા પાકીટમાં લઈને નીકળવા તો ચોક્કસથી નાના મોટા જે વિઘ્નો છે એ વિઘ્નો દૂર થાય જી બેટ જી ચોક્કસ આવતીકાલના દિનનું વિશેષ મહત્વ શું છે ભાઈ કાલે કહેવા છે આજે વસંત પંચમી છે બરોબર છે અને કાલે છઠ છે માતાજીને ગુલાબનું અત્તર તમે લોકો આપી દેજો કહેવા છે કંકુવાળું ગુલાબ કરવાનું અને એમાં ગુલાબનું અત્તર થોડા બે ટીપા અથવા તો કહેવાય છે કે એનો કોટન વડે રૂ આવે એની ઉપર કરીને માતાજીને તમે જો ગુલાબ અર્પિત કરો ચોક્કસથી તમારા જીવનમાં પણ જેવી ગુલાબની સુગંધ છે એવી સુગંધ તમારા જીવનમાં પણ મહેકતી થઈ જશે કેવા છે જે છઠની સમાપ્તિ છે ચાર ને 38 થવાની છે દિવસ સરસ મજાનો ગોઠવાયેલો છે જીબે જી ચોક્કસ આવતીકાલના ચોગડિયા કેવા છે ચલો પહેલું ચોગડ્યું सर्वप्रथम તો દિવસનો ચોગડિયોનું પહેલું જે ચોગડ્યું છે એ લાભ ચોગડ્યું છે દસ 5 થી 11 29 નું લાભ ચોગડ્યું જોવાય છે सर्वप्रथम સારામાં સારું ચોગડ્યું

તો કેવાય છે નિર્વિઘ્ન કોઈ પણ કયા દેવની ખાસ કરીને પૂજા અર્ચના અને કયા ગ્રહ ની આરાધના કરવી જોઈએ શનિવાર શનિવાર નો દિવસ એટલે શનિ ભગવાનનો દિવસ નામ પ્રમાણે જ છે શનિવાર શનિવારમાં કેવાય છે કે ભાઈ શનિ મહારાજ ની પૂજા ઉપાસના કરો એનો એક મંત્ર છે નીલા જનમ સમાભાષમ રવિપુત્રમ બ્રહ્માંડ છે એમાં સૌર મંડળમાં બરોબર સૌથી તેજસ્વી સૌથી મોટો ગ્રહ કોને કહેવાય તો ભાઈ શનિ ગ્રહ છે એના કહેવાય છે કે જેમ આપણે કહેવાય છે કે ભાઈ આપણો પૃથ્વીનો ચંદ્ર છે એ શનિ મહારાજના પણ ઘણા ચંદ્રો છે એમાં કહેવાય છે કે ભાઈ ટાઇટન કરીને એક ગ્રહ છે ટાઇટન કરીને એક ચંદ્ર છે પણ કહે છે કે ભાઈ બહુ લાભદાયી આપે છે સાથે આજે શનિ જે કહેવાય છે કે ભાઈ ગ્રહ છે એ રાત ગ્રહ છે અમુક લોકો શનિવારની પૂજા સવારે કરે છે પણ આજે શનિ ગ્રહ છે તમે બ્રહ્માંડમાં જો તો કે જેની રિંગ બને છે એને કહેવાય છે કે જે રિંગો બને છે એ રાતે પ્રજલિત થાય છે રાતે એક્ટિવ થાય છે માટે થઈને આપણે હંમેશા જ્યારે પણ કહેવાય છે કે ભાઈ પૂજા કરો ત્યારે રાતે શનિ મહારાજની પૂજા કરવી તમે સવારે પૂજા કરો તો એ કોઈ કામની નથી જેમ કે સૂર્ય ભગવાનની પૂજા તમે રાતે કરો તો કોઈ કામની નથી ચંદ્ર મહારાજની પૂજા તમે સવારે કરો તો કોઈ કામની નથી એવી જ રીતે શનિ મહારાજની પૂજા માત્ર ને માત્ર પછી જ થાય બીજી વસ્તુ શનિ મહારાજ કહેવાય છે સૌથી ધીમી ગતિએ ચાલતા ગ્રહ છે તમે કહો છો કે જે રીતે આપણે કહેવાય છે કે ચોવીસ કલાકમાં આપણી પૃથ્વી આખું કહેવાય છે ચક્કર મારે છે એ ચક્કર મારતા શનિ ગ્રહ ને ઘણા દિવસો વિ માટે થઈને સૌથી ધીમી ચાલતો ગ્રહ છે અને એટલા માટે જ આપણા કહેવાય છે કે જે નવ ગ્રહની કુંડળી છે એમાં પણ સાડા સાતી સૌથી કહેવાય છે 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 કે લાંબી એટલા માટે એને ધીમી ગતિનો ચાલતો ગ્રહ શનિની અઢી વર્ષની ઢૈયા હોય અને સાડા સાતી હોય માટે થઈને કહેવાય છે કે કેમ કેમ કે જેની ગ્રહની સ્થિતિ છે જે ગ્રહ ધીમે ધીમે ફરે છે માટે થઈને એવું છે બીજી વસ્તુ કે ભાઈ આ જે શનિનો ગ્રહ છે કહેવાય છે કે ભાઈ શેનો તો કે ભાઈ લોખંડનો ગ્રહ છે સીધો સંબંધ લોખંડ સાથે રાખે છે તમારા ઘરમાં કહેવાય છે કે ભાઈ લોખંડ ની વસ્તુઓ તમારો ધંધો જો લોખંડ નો હોય તો પહેલા શું જોવામાં આવે શનિ નું કહેવાય છે કે જોવામાં આવે તમારે ટૂર્સ ટ્રાવેલ્સ કે પછી કોઈ પણ કહેવાય છે કે ભાઈ આગળ જતા લોખંડના મશીનથી કે લોખંડ ની વસ્તુઓથી કામ લેવું હોય તો તમારી કુંડળીમાં શનિ કઈ જગ્યાએ બેઠો છે ક્યાં બેઠો છે અને કેવી રીતે કેટલા અસામમાં બેઠો છે એનું મહત્વ જાણવું જરૂરી છે કારણ કે અમુક વખત થતું હોય જ કે તમારું બધું તમારી પાસે નોલેજ છે તમારી પાસે ધંધો છે પણ ચાલો ઉપડતો નથી કેમ કેમ કે ભાઈ શનિ તમારા કુંડળીમાં ખરાબ છે માટે થઈને આ વસ્તુ થાય અમુક વખત એવું થાય કે કશું હોય તો છતાં ધંધો બહુ સરસ થઈ જાય કુંડળીમાં સારો છે લાભ થાય બે સગા ભાઈઓ ધંધો કરતા હોય એક ભાઈ લાખ કે કરોડ કમાતો હોય અને એક ભાઈ મારે પાંચ લાખ કમાતો હોય કેમ તો કે ભાઈ એ ભાઈનો નો શનિ બહુ સારો છે આ વસ્તુ છે શનિ ગ્રહ સૌથી ન્યાયાધીશ નો માલિક છે સૌથી સારો અને ન્યાયનો માલિક શનિ મહારાજ કહેવાય છે દેવતાની પૂજા ઉપાસના કરો તો તમારા જે લોકોને નોકરીમાં છે સમસ્યા આવતી હોય તો નોકરીની સમસ્યાઓ મહારાજ દૂર કરે છે મહારાજની તાકાત અઢળક છે છે અને સીધા ન્યાય આપતા માલિક ચલો શું કહેવાય કે ભાઈ શનિ કઈ જગ્યાએ બેઠો હોય તો સારું તો કેવાય છે કે ભાઈ શનિ તમારા ભાગ્યના સ્થાનમાં લાભ સ્થાનમાં બેઠો હોય તો ચોક્કસથી લાભ આપે છે બીજી વસ્તુ કે જો શનિ સાથે ચંદ્ર હોય શનિ સાથે ચંદ્ર હોય કે શનિ સાથે સૂર્ય સૂર્યના પિતા સૂર્ય પિતા છે શનિ મહારાજના માટે થઈને અને છાયા એમની માતા માટે થઈને કહેવાય છે કે ભાઈ જ્યારે સૂર્ય અને શનિ સાથે બેઠા હોય ભલે પિતાને પુત્ર છે પણ બનતું નથી અને એની વાર્તા પણ છે કદાચ અત્યારે કહીશ તો લાંબો સમય થતો રહેશે છાયા માતાની જોડે કહેવાય છે કે ભાઈ જે રીતે થયું હતું પણ આ શનિ તમને ચોક્કસથી તમારા ન્યાયનો માલિક છે અને તમે લાંબી મુસાફરી કરવા જતા હોય તો પણ શનિ મહારાજની કહેવાય છે ઉપાસના કરીને જાઓ તો ચોક્કસ થી એ શુભદાય નીવડે છે ફળદાય નીવડે છે બીજી વસ્તુ કે તમારે પગને લગતી ન્યુરોને લગતી કોઈ પણ સમસ્યાઓ હોય તો તમે શનિ મહારાજની ઉપાસના કરો તો પણ તમને શુભદાયી ફળ આપે છે શનિ નું શું દાન કરવું શનિ નું દાન શું કરવું તો ભાઈ કાળા તલ કાળા કહેવાય છે કે ભાઈ લવિંગ જે આખા લવિંગ આવે છે કાળા અડદ આ બધા તમે વસ્તુઓનું દાન કરો કાળા વસ્ત્ર કાળા ધાબળા અને એક મોટી અત્યારે કહેવાય છે કે ભાઈ મગજમાં હોય છે લોકોને કે ભાઈ શનિવાર એટલે કાળું એટલે લોકો કાળા કપડાં પહેરતા હોય છે પણ એ કાળા કપડાની નીલમ નામના એટલે કે ભાઈ એક સ્કાય બ્લુ કલર જેવા ડાર્ક સ્કાય બ્લુ જેવા કપડાં પહેરવાના રાખો અમુક લોકો દિવસ પ્રમાણે નામ પ્રમાણે કહેવાય છે કે ભાઈ કપડાં પહેરતા હોય છે પણ કાળો કપડો એ નેગેટિવિટી તમારે તરશે પણ જે સ્કાય બ્લુ એટલા માટે શનિનો રંગ તમે જો તો સ્કાય બ્લુ કલરનો હોય છે નીલમના રંગનો હોય છે કેમ કેમ કે શુભદાયી ફળ છે શનિગ્રહ માટે માટે તમને કહું છું કે તમે આ નિલમના વસ્ત્રનું દાન કરો કપડાનું કોઈ પણ નિલમ કલરના અને સરસ્યાનું તેલ સૌથી પ્રિય છે શનિ મહારાજ અતિ પ્રિય છે કહેવાય છે કે જયારે હનુમાનજી શનિ મહારાજનું યુદ્ધ થયું ને એમાં શનિ મહારાજને કહેવાય છે કે ભાઈ પગે ઈજા થઈ હતી અને એના માટે ધીમી ધીમી ગતિ એ ચાલે છે એટલે જ કહેવાય છે કે ભાઈ સાડા સાથી છે બરોબર છે ત્યારે હનુમાનજી પોતે એમના હાથથી એમને સરસિયાનું તેલ લગાવડાવ્યું હતું અને પછી એમની કહે છે કે જે ઈજાથી જે કૃપા ઉતરી ત્યારથી શનિ મહારાજે એમને આશીર્વાદ આપ્યા કે કોઈ પણ વ્યક્તિ જે મને સરસ્યાનું તેલ ચડાવશે એની પર હું મારી કૃપા વરસાવીશ માટે થઈને તમને કહું છું અને જે પીપળે છે એ પીપળે પણ શનિ મહારાજનો વાસ છે તો સરસ્યાના તેલનો દીવો પીપળે કરવા નાખો તો પણ લાભ થાય શનિ ગ્રહ પર ખૂબ સરસ વાત થઈ ચોક્કસથી આગળ જતા આપણે આગળ ફરી વિશેષ વાત કરીશું

કે તમારા દુશ્મનોને પણ તમારી જરૂર પડશે દુશ્મનો પણ કહેવાય છે કે ભાઈ સારી રીતે વર્તાવ કરશે લગ્ન જીવન ખૂબ સરસ મજાનું જોવા સારું લગ્ન જીવન છે સુખાકારી છે દિવસ સારો જશે શુભ કલર કેસરી શુભ નંબર બે છે મિથુન રાશિ વાળા હતાશા મડા પર આવવા નથી દેવાની કામનું દબાણ રહ્યા કરશે એક કામ પતેને બીજું કામ ને બીજું કામ પતે ને ત્રીજું કામ ખોટી માંગણીઓ થાય નાની મોટી ખોટી માંગણીઓ થશે થાક લાગ્યા કરે શુભ કલર ને શુભ નંબર નવ રહેશે ભાઈ

પણ પર ખોટો ગુસ્સો બીજો ગુસ્સો બીજા પર ના ઉતારતા કોઈનો ગુસ્સો કોઈની પર ના ઉતારતા ધ્યાન રાખજો શુભ કલર કોપટી શુભ નંબર ચાર રહેશે સિંહ રાશિ વાળા જાતો કોની વાત કરીએ તો ભાઈ સ્વાસ્થ્યમાં થોડુંક સાચવવું પડે છે સિંહ રાશિ વાળાને અત્યારે સૂર્ય થોડોક નબળો થાય છે લાંબી મુસાફરીની યોજનાઓ જોવાઈ રહી છે આગળ જતા પ્રવાસના કહેવાય સારા એવા અંધારણ દેખાય છે નાના મોટા પ્રવાસના યોગો પ્રબળ બને છે સમયનો સદુપયોગ થશે કોઈ પણ સારું કામ તમારા નવરાશની પળોમાં ગોઠવાઈ જશે અને જે જાતકોના લગ્ન નથી થતા લગ્નની વાતો આવીને અટકે છે તો લગ્ન આ કહેવાય છે ભાઈ કોઈ પણ સમાચાર નથી મળતા એવા લગ્નના નાના મોટા સમાચાર લગ્નની વાતો ચોક્કસ પ્રમાણે આગળ વધશે શુભ કલર કથ થઈ છે ને શુભ નંબર છ છે સાચવજો વાપરી ના કરતા આગળ જતા કમા આવશે આવડત થી તમારી આવડતથી કોઈ નાના મોટા કામો પૂરા થાય તમારી આવડતના કારણે બે ચાર કામોમાં સફળતા ચોક્કસ થી છે પ્રેમ સંબંધોમાં વધારો કોઈ પણ નાના મોટા નવા પ્રેમ સંબંધોમાં વધારો જોઈ રહ્યો છે શુભ કલર કાળો છે અને શુભ નંબર સાત છે જી બેન જી ચોક્કસ આપણી સાથે કેટલાક દર્શકો જોડાઈ ચૂક્યા છે મારી તમામ દર્શકોને નંબર અપીલ છે કે પહેલા તમારું ટીવીનું વોલ્યુમ બંધ કરી દેશો અને ત્યારબાદ જ અમારી સાથે વાત કરશો જો તમારું ટીવીનું વોલ્યુમ ચાલુ હશે નહીં ફોન લગાડશો તો અમે તમારી સાથે વાત નહીં કરીએ અવાજ આવી રહ્યો છે આપને હલો અવાજ આવી રહ્યો છે આપને

યોગ કહેવાય છે કે ભાઈ અતિગંડ હતો કરણ તૈતિલના છઠ નો દિવસ હતો લગ્નેશમાં કહેવાય છે કે જે ધનુ રાશિના લગ્નેશ છે એમાં ગુરુ ને ચંદ્ર નો ગજ કેસરી યોગ બન્યો છે ખૂબ સરસ મજાનો ગજ કેસરી યોગ છે કહેવાય છે કે બહુ અતિ સુંદર યોગ છે પણ જે મંગળ છે આઠમે છે અષ્ટમ ભાવ મંગળ છે કહેવાય છે કે ભાઈ કાડે પડેલો આશ્લેષા નક્ષત્રનો છે કહેવાય છે કે ઓગણત્રીસ અંશ નો કહેવાય છે કે ભાઈ આ મંગળ બતાવે છે અચ્છા મૃત અવસ્થાનો મંગળ શું કરાવે તો આ મૃત અવસ્થાનો મંગળ છે કોઈ પણ કહેવાય છે કે ભાઈ તમારે કામ કરવું હોય તો એ કામમાં સફળ ના થવા તમારે સરકારી નોકરી જોઈએ છે પણ આ સરકારી નોકરી સંઘર્ષ વાળી લાગે છે એના કરતા જો બાબો નાના મોટા વેપાર ધંધો ગુરુ ખૂબ સરસ મજાનો છે ચોક્કસ થી લાભ થાય એવો છે તો જે આ ગુરુ છે ગુરુ પ્રબળ છે એ ગુરુ ના લગતા જો નાના મોટા વેપાર ધંધા કરે તો ચોક્કસ પ્રમાણે કોઈ મોટા લાભ જોવાય શનિ પણ ખરાબ છે નોકરીમાં કહેવાય છે કેટલું મોટું કહેવાય છે કે ભાઈ ઠીકઠાક છે કોઈ લાંબો કહેવાય છે કે એમાં છે નહીં

જી આપણા બાબાની જન્મ તારીખ સમય અને સ્થળ જણાવું બાર પાંચ શું પ્રશ્ન છે આપનો અરે મારા બાબો જીનમાં જોબ કરે છે એનું આગળ ભવિષ્ય શું રહેશે વાત કરવામાં આવે તો કે બાબાનું આગળનું ભવિષ્ય કેવું રહેશે તો સર્વપ્રથમ તો કુંભ રાશિ નો ચંદ્ર છે કન્યા રાશિના લગ્ન છે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર દસમની તિથિ યોગ વૈદ્યુતકરણ વિસ્તી અને રવિવારનો દિવસ હતો લગ્નેશમાં કહેવાય છે કે ભાઈ રાહુ બેઠો છે લગ્નેશનો રાહુ માથું એમનું ભમ્યા કરે લગ્નેશનો રાહુ જે પણ કુંડળીમાં હોય માથું ભમ્યા કરે ગમે જે રીતે કહેવાય છે કે ભાઈ મગજમાં વિચારો સતત માથે થોડો ભાર ભાર લાગ્યા જ કરે શનિ કેતુ તમારો સપ્તમ ભાવનો છે શનિ કેતુ બેન કહેવાય છે કે ભાઈ સપ્તમ ભાવનો છે આગળ જતા કહેવાય કે ભાઈ કેવું રહેશે તો કહેવાય સૂર્ય મંગળનો અંગારક યોગ અષ્ટમ ભાવનો છે છોકરાને લગ્ન જીવન થોડુંક કહેવાય છે કે ભાઈ નાનો મોટો ઉતાર ચઢાવ દેખાય છે બુદ્ધની સમસ્યા છે બુદ્ધ ભાગ્યના સ્થાનમાં બેઠો છે વાણી બોલાઈ જાય કેવાય છે ભોળા હોય પ્રમુખ વાત એવું બોલે ને કે સામેવાળાને ખોટું લાગી જાય તો આ બધું ના થાય ધ્યાન રખાવજો અને કહેવાય છે કે રોજ કબૂતરને મગ ખવડાવે સાથે સાથે નિયમિત પ્રમાણે દરરોજ એક ભીષ્મ સ્તુતિ આવે છે એ ભીષ્મ સ્તુતિ કરવાનું રાખશો તો બેન ચોક્કસથી એમને આગળ જતા મોટા લાભ જોવાઈ જશે જીવેલ દર્શક આપણી સાથે નમ્ર ચુક્યા છે કે પેલા આપનો ટીવી નો વોલ્યુમ બંધ કરી દેશો અને ત્યારબાદ અઢાર દસ બા જન્મ તારીખ અઢાર દસ ટુ સાંજે સાંજે પાંચ મિનિટ વડોદરા શું પ્રશ્ન છે આપનો હા એના

છોકરાના કુંડળીમાં કહેવાય છે કે ભાઈ સૂર્ય શુક્ર અને બુધ સપ્તમ ભાવમાં છે રાહુ ધનેશના સ્થાનમાં છે ગુરુ શનિ સહેષ્ઠમાં છે મંગળ ચંદ્ર અને કેતુ કહેવાય છે કે ભાઈ અષ્ટમમાં પડ્યા છે ચામડીને લગતી આ વર્ષે કોઈ સમસ્યા ના થાય ખાસ ધ્યાન રાખવાનું છે બીજી વખતે કે ભાઈ પરદેશ જવાના યોગો કેક ને કેક સારા થાય છે તો એમને જો પરદેશ જવાની ઈચ્છા છે પરદેશ કેક જવું છે તો ચોક્કસ થી કઈક નાના મોટા લાભ જોવાય છે રાહુ દનેશના ના સ્થાનમાં છે ખોટી જગ્યાએ આકસ્મિક રોકાણ કરો અને પછી નુકસાન ના પડે ધ્યાન છે અથવા તો કોઈક જગ્યાએ પૈસા મૂક્યા પૈસા ફસાઈ ગયા બધું ના થાય ધ્યાન રાખજો બાકી વર્ષ એકંદરે સારું છે આરોગ્યની દ્રષ્ટિમાં નાનો મોટો કહેવાય છે કે ભાઈ વાંધો આવે નથી પણ હા કહેવાય છે કે ભાઈ મગજ એકદમ શાંત રાખવાનું ખૂબ જરૂરી છે માનસિક રીતે સમસ્યા ઉભી ના થાય એનું ધ્યાન રાખજો શારીરિક સમસ્યાઓ જોવાતી નથી પણ માનસિક સમસ્યાઓ જોવાય છે

નાની મોટી આળસ થાય દિવસ માં કામ કરવાની ઈચ્છા ન થાય પણ આળસ નો ત્યાગ કરજો દિવસ સારો જશે શુભ કલર વાદળી શુભ નંબર બે રહેશે વૃષિક રાશિ વાળાને ધન ખોટી રીતે પૈસા ખોટી જગ્યાએ વેડફાય નહીં ખોટી જગ્યાએ ખર્ચાય નહીં આ બધાનું ધ્યાન રાખવાનું છે નિર્ણયો ક્યાંક ને ક્યાંક નાના મોટા નિર્ણયો ખોટા ના પડે એનું ધ્યાન રાખજો નવા વ્યક્તિનું આગમન તમારા જીવનમાં ચોક્કસ પ્રમાણે જોવા રહ્યું છે કોઈ નવું વ્યક્તિ તમારા જીવનને આવશે અને તમારા જીવનને બદલીને જશે લગ્ન

ધન સાચવીને જ્યાં પૈસા ધન સાચવીને વાપરજો ગુસ્સો ખોટો કોઈ પર કરતા નહીં તમારા કહેવાય છે કે ભાઈ અંદરના કહેવાય છે કે અમુક વસ્તુઓ છે જે તમે મનની બહાર નથી લાવતા તે મનની બહાર લાવજો ખોટો ગુસ્સો એના કારણે તમારો જે ભરાઈ રહ્યો છે એ ખોટો ગુસ્સો ના ભરાવતા જે પણ હોય સ્પષ્ટપણે ખેવાનો રાખજો કોઈને તો ચોક્કસથી સમાધાન આવશે શુભ કળા નારંગી અને શુભ નંબર સાત છે કુમલાસીવાળા જાતો કોઈની વાત કરીએ તો ખર્ચ ઉપર અંકશ લાવો બહુ જરૂરી છે પૈસા બહુ વપરાય છે અત્યારે તો થોડોક પૈસા પર અંકુશ રાખજો ખર્ચા ખોટા ના થાય ધ્યાન રાખજો ખાસ મિત્રો તમારી લાગણી સમજશે જે વ્યક્તિઓ તમારા નજીકના છે તમારી લાગણીને માન આપશે મૂંઝવણ રહ્યા કરે શું કરવું શું ના કરવું કઈ ખબર ના પડે નાની મોટી મૂંઝવણ તમને કાલે સેતાને હેરાન પરેશાન કરશે પણ કહેવાય છે કે તમારે દિલની વાત સાંભળજો ચોક્કસથી લાભ થશે અને ખોટો ભય ના રાખતા શું થવાનું છે શું નથી થવાનું જે લખેલું છે થવાનું છે ખોટા ભય ના રાખશો શુભ કલર રાતો અને શુભ નંબર 5 છે મીન રાશિવાળા જાતકોની વાત કરું તો અજાણ્યા વ્યક્તિથી ધનલાભ લાભ જોવા છે કોઈ પણ અજાણા વ્યક્તિથી નાનો મોટો ધન લાભ જોવાય રહ્યો છે સારામાં સારો કોઈ વ્યક્તિ ત્રીજી વ્યક્તિથી આર્થિક લાભ થશે લગ્નના જેના પણ યોગો કહેવાય છે અત્યારે ચાલી જ રહ્યા છે પ્રબળ થશે શુભ સારા દિવસ છે ઓફિસ ના કામ નું દબાણ રહ્યા કરે તમારા કાલે રજાના દિવસમાં પણ નાનું મોટું ઓફિસ નું કામ રહ્યા કરશે મનને શાંતિ જણાય મન એકદમ શાંત રહેશે શુભ કલર આસમાની ને શુભ નંબર એક જ છે જીબેન જી ચોક્કસ આવતીકાલે જે જાતકો નો જન્મ છે તેનું આખો વર્ષ કેવું જશે ટેરો કાર્ડ ની મદદ થી કાલે જનો પણ જન્મદિવસ છે એક તો સર્વપ્રથમ મંતવ્ય ન્યૂઝ ટીમ વાળા હાર્દિક અભિનંદન તન થી તંદુરસ્ત રહો મન થી મલકાતા રહો ધન તોરણ હમેશા તમારા ઘરે ઝૂલતું રહે ભાગ્યનું પાનું હંમેશા તમારા ઘરે ખુલતું રહે અને આ ધન કુબેરના ભંડારો હંમેશા તમારા ઘરે ભરાતા રહે અને બહુ ભરાઈ જાય તો પછી ખબર જ છે તમને નંબર આવે જ છે ચલો કાલે જન્મ પણ જન્મ છે સરસ મજાનો ટેરોટ કાર્ડ પેજ ઓફ ફ્રેન્ડ્સ એક પેજ ઓફ ફ્રેન્ડ્સ કરીને ટેરોટ કાર્ડ આવ્યું છે સરસ મજાનું છે શું સૂચવે છે આ વખત ધીરે ધીરે તમારા જીવનમાં કહેવાય છે કે ભાઈ એક સરસ મજાની સફળતા મળવાની છે જે તમે વર્ષોથી જેની રાહ જોવો છો સારી નોકરી સારો વેપાર ધંધો ચોક્કસ પ્રમાણે આ વર્ષે લાભ જ છે બીજું કે આ વખત તમારા જીવનમાં કોઈ ત્રીજું વ્યક્તિ એટલે કે કોઈ નવું વ્યક્તિનું આગમન થશે અને આ નવું વ્યક્તિ તમને ઘણું બધું શીખવાડીને જશે ઘણું બધું નવું કહેવાય છે કે ભાઈ કોઈ પણ રીતે સારી રીતે તમને ઘડીને પણ જશે તો આ ત્રીજા વ્યક્તિથી ચોક્કસથી લાભ થવાનો છે આર્થિક રીતે વર્ષ કેવું રહેશે આર્થિક રીતે વર્ષ ખૂબ સારું રહેશે સોના ચાંદી થી ભાઈ આ વખત કાલે જનો પણ જન્મદિવસ દિવસ છે સોના ચાંદી થી બહુ લાભ છે તો ચોક્કસ પ્રમાણે વર્ષ સરસ છે સોના ચાંદી થી લાભ થવાના છે આ વર્ષે આર્થિક રીતે એકંદરે સારું છે શારીરિક રીતે કેવું રહેશે તો શારીરિક રીતે વર્ષ ખૂબ સારું છે નાની મોટી હાડકાની સમસ્યા કેક ને કેક અથવા તો ચામડીની સમસ્યા જોવાઈ રહી છે પણ એના માટે પણ મહારાજ બેઠા જ છે ચિંતા કરવાની જરૂર નથી માનસિક રીતે માનસિક રીતે વર્ષ સારું છે ખોટા આ ગુસ્સાના માનસિક રીતે ખોટો ગુસ્સો ન થાય જાય પણ વધી ના જાય આ ખાસ ધ્યાન રાખવાનું છે ખોટું ચિડિયાપણું વધ્યા કરશે પણ એને શાંત રાખવાનું છે શું કરવાથી આ વર્ષે એકંદરે કહેવાય છે કે ભાઈ શારીરિક અને માનસિક આર્થિક તો સારું જ છે સોના ચાંદીમાં રમવાનું છે પણ કહેવાય છે કે શારીરિક ને માનસિક જે નાની મોટી તકલીફો છે એ દૂર થાય અને વર્ષ એકંદરે સારું જાય એના માટે શું કરીશું અને શું કરવાથી લાભ થશે તો ભાઈ આ વર્ષે કાલે જેનો પણ જન્મદિવસ છે નિયમિત પ્રમાણે સૂર્યનારાયણને જળ અર્પિત કરવાનું છે કેવી રીતે અર્પિત કરવાનું છે તો ભાઈ એની અંદર એક જાસુદનું ફૂલ અને મગ કહેવાય છે કે ભાઈ જાસુદનું ફૂલ અને મગ બંને નાખીને સૂર્યનારાયણ ભગવાનને ઓમ રીં શ્રીમ સૂર્યાય નમ નો મંત્રનો જાપ કરતા કરતા નાક બોલજો ચોક્કસથી લાભ થશે સાથે સાથે એક સૂર્યાષ્ટકનો પાઠ દર રવિવારે અને આદિત્ય સહસ્ત્રનો પાઠ આદિત્ય શસ્ત્ર નો પાઠ ભગવાન રામ પણ કરતા હતા એમને ઋષિએ ભગવાન રામ ને પણ કરવાનું કીધું તું ને ભગવાન રામ કર્યા માટે જ એટલા આટલા ભગવાન રામ બન્યા છે આદિત્ય શસ્ત્રનો પાઠ નું વર્ણન બહુ જ ઊંચું છે સાહેબ જે પણ જાતકો કરે ચોક્કસથી લાપ થાય છે અને ચોક્કસથી એમના જીવનમાં આગળ પ્રેરણા આવે છે માટે દર રવિવારે કીધું એ પ્રમાણે સૂર્યાષ્ટ ને આદિત્ય શસ્ત્ર નો પાઠ અને કહેવાય છે જાસૂદ નું ફૂલ ને મગ ચડીને નિયમિત પ્રમાણે સૂર્યનારાયણ જળ કરશો

આવતીકાલના દિન ઉપર અમારી વિશેષ રજૂઆત ફરી મળીશું રજા આપશો નમસ્કાર